અમરેલી જિલ્લામાં ભાજપના એક નેતાએ સિંહની સાથેનો પોતાનો એક ફોટો પોતાના જ પેજ ઉપર મૂક્યો છે. એ પહેલાં આપણે આ વિડીયો જોઈએ જેમાં એક વ્યક્તિ સિંહની સાથે સેલ્ફી લઈ રહ્યો છે. આ કેટલું ખતરનાક છે અને જો સિંહ હુમલો કરે તો સેલ્ફી તો દૂર, આ વ્યક્તિનો જીવ પણ જતો રહે. પરંતુ તમે જુઓ કે ગીરના જંગલમાં કેટલાક લોકોનો ટેસ્ટ કેવો છે અને કેવી વિકૃત રીતે સિંહોની પજવણી કરી રહ્યા છે. તાજેતરમાં વાયરલ થયેલો આ વિડીયો અમરેલી ભાજપના નેતા પ્રદીપ ભાખરનો છે. જો એમણે જ પોતાના પેજ ઉપર આ પ્રકારનો ફોટો મૂકેલો છે. આ અગાઉ પણ સાવરકુંડલાના માજી ધારાસભ્યનો એક વિડીયો બહાર આવેલો જેમાં સિંહો પાણી પીતા હોય છે અને બેકગ્રાઉન્ડમાં એ પોતાના પરિવારના એક બાળ સભ્ય સાથે વિડીયો ઉતારે છે. એમનું કહેવું એમ હતું કે તો પોતે પોતાની જ વાડીમાં આવેલા સિંહોનો વિડીયો ઉતારી રહ્યા હતા. ગીરના જંગલ આસપાસ સિંહોની પજવણીનો આ ત્રીજો વિડીયો બહુ ટૂંકા ગાળામાં બહાર આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકનો આ વિડીયો છે જેમાં એક સિંહબાળ શિકારને આરોગી રહ્યું હોય છે અને એમની માતા અને બીજું બચ્ચું બંને નિરાતે બેઠા હોય છે. તમે આ વિડીયોને નિહાળો. એક બાઇક સવાર આવે છે, બચ્ચું ભાગે છે અને માતા અને સિંહબાળ પણ દૂર જતા રહે છે. આ ક્યાંનો ન્યાય છે? જંગલના પ્રાણીઓને સતાવવાનો આ પહેલાં પણ એક વિડીયો બહાર આવેલો જેમાં આંબાવાડીમાં બેઠેલી સિંહણને મુરગીની લાલચ આપી અને તેને પજવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. આ જ પ્રકારનો એક વિડીયો બહાર આવેલો જેમાં સિંહણની સામેથી મુરગી ઉપાડી અને સિંહણને દોડાવવામાં આવે છે અને પછી આવી રીતે ગેરકાયદે લાયન્સોમાં મુરગીને સિંહણની સામે ફેંકવામાં આવે છે. ગીરના જંગલની આસપાસ માનવ વસાહતો નજીક ભ્રમણ કરતા સિંહોના દ્રશ્યો હવે વારંવાર જોવા મળે છે. આમ જોવા જઈએ તો આપણી ખુશનસીબી છે કે સિંહો આપણી આટલા નજીક છે, પણ આવા કિસ્સામાં તેના ફોટો લેવા અને એને પજવવાની ગુસ્તાખી ખૂબ વધી રહી છે. ગીરની નજીક આ દરગાહ ઉપર સિંહણ સૂતી છે અને સિંહ તડકાથી બચવા માટે છાપરા હેઠળ ઊભો છે. તમે જુઓ છો કે આવી રીતે નિરાતે બેઠેલા સિંહોને પણ લોકો તેમની બિલકુલ નજીક જઈ અને એમના વિડીયો ઉતારે છે, એમને છંછેડે છે, એમને પરેશાન કરે છે. ખરેખર તો ગીરના જંગલની આસપાસ રહેતા લોકોએ હવે એ વાત સ્વીકારવાની જરૂર છે કે ગીર અને સિંહો અને માનવ સમુદાય આ ત્રણેય પરસ્પર એક સાથે જ રહેવા માટે સર્જાયેલા છે અને સિંહોને સતાવવાની જે ગુસ્તાખી જે લોકો કરે છે એમને જુદા પાડવા પડશે અને સિંહ પ્રેમીઓએ સિંહોની પજવણી કરનારા તત્વોને ઉઘાડા પાડવા પડશે.